नमस्कार, न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हुं छुं आपनी साथे संध्या। ने चिंताजनक समाचार, માવઠુ હજુ પીછો નહીં છોડે, અંબાલાલ પટેલની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે કે કરા સાથે કમોસમી વરસાદ પડશે, હાડ ખીજવતી ઠંડી પણ પડશે। 2-4 ડિસેમ્બરમાં આવશે પશ્ચિમ વિક્ષેપ, એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવશે અને 2-16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે। તારીખ 2-4 એક પછી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 2-16 દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અરસામાં ડિસેમ્બર તારીખ 2-4 બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। લગભગ 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે, જેના કારણે દક્ષિણ પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થશે। તો 2-4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે। 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે। ચક્રવાતના કારણે દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ પણ થશે। રાજ્યમાં માવઠા બાદ પડશે જોરદાર ઠંડી, ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદ પણ થશે, ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે। ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે, 28-29-30 વાદળવાયુ રહેશે, માવઠાની પણ શક્યતા છે। પવનો, ભેજવાળા પવનો, અરબસાગરના ભેજવાળા પવનો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ સાથે મર્જ થઈ જશે અને વાદળવાયુ અને વરસાદ થશે। હવે જે વરસાદ થશે એ હિમયુક્ત લગભગ ઠંડા પવનનો વરસાદ થશે, એટલે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનના સુસવાટા હવે ડિસેમ્બર તારીખ 2 પછી આવતા જશે। તારીખ 2-4 ઉપરાંત 28, 29 અને 30 નવેમ્બરમાં પણ વાદળવાયુ થશે। વચ્ચે ડિસેમ્બરમાં જે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને બીજું અન્ય માવઠું પણ આવી શકવાની શક્યતા રહેશે। તો 2-16 ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપો આવશે, 19-22 ડિસેમ્બરમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપ, ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે, રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે 9-16 ડિસેમ્બરમાં। તારીખ 2-16 દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અરસામાં ડિસેમ્બર તારીખ 2-4 બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। લગભગ 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે, જેના કારણે દક્ષિણ પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થશે, જેની અસર છેક મધ્યપ્રદેશ સુધી થશે અને જેના જે આદ્રતા છે એ એના પવનો, ભેજવાળા પવનો, અરબસાગરના ભેજવાળા પવનો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ સાથે મર્જ થઈ જશે અને વાદળવાયુ અને વરસાદ થશે। હવે જે વરસાદ થશે એ હિમયુક્ત લગભગ ઠંડા પવનનો વરસાદ થશે, એટલે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનના સુસવાટા હવે ડિસેમ્બર તારીખ 2 પછી આવતા જશે। ડિસેમ્બર તારીખ 2-થી હોળમાં પશ્ચિમી વિક્ષોભ બીજો પણ આવશે, પરંતુ તારીખ 14-16 જે પશ્ચિમી વિક્ષોભ આવશે તેમાં વાદળવાયુ વધારે આવવાની શક્યતા રહેશે અને બીજો એક પશ્ચિમી વિક્ષોભ લગભગ 19-22 આવશે, જે ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે વરસાદ કરશે અને ગાત્રો થીજવતી ઠંડી પડશે, એટલે હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધશે। તો ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી છે, ઠંડીનું જોર વધતા કૃષિ પાકોને ફાયદો થશે, ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે, રાયડા સરસવના પાકને અલ નીનોની અસર, તેને સાનુકૂળ રહેશે। જે કૃષિ પાકો છે તેના માટે સારું રહેશે, ઘઉંનો પાક, અન્ય પાકો, જોકે રાયડાના પાકને સરસવના પાકમાં તો અલ નીનોની અસર જે છે તેને પણ સાનુકૂળ રહી છે, પરંતુ તે પાકો પણ સારા થશે। ઘઉં અને અન્ય શિયાળુ પાકોનો ઉગાવો હવે સારો થતો જશે। અને હવે વાત કરીશું કેનાલોમાં પડતા ગાબડાની, કેનાલમાં ગાબડા, ન્યૂઝ 18 ના અહેવાલની અસર થઈ છે। બનાસકાંઠામાં ન્યૂઝ 18 ના અહેવાલની
धारदार असर थी। न्यूज 18 अहवाल बाद नर्मदा विभाग हरकत में आयो। थराद भापी नजीक केनाल में मोटू गाबड़ू पड़ू और नर्मदा विभागे मात्र रेती नाखीने मान्यो संतोष। खाड़ा पुराण काम करवा मात्र रेती नाखीने संतोष मान्यो। मुख्य केनाल माटे पण मात्र रेती नाखता तर्क वितर्क सर्जाया छे। तो देखाड़ा पूरतू ज आ समारकाम कर्युं छे तेवुं देखाई पण रह्युं छे। तो खास करीने खेडूतो पण रोषमां छे के काम करो तो सरखू करो, देखाड़ा पूरतू शा माटे आ समारकाम करवामां आवे छे। तो न्यूज 18 गुजराती अहवाल प्रसारित कर्यो हतो ने त्यार बाद निगम हरकत में आव्यू, परंतु काम फक्त देखाड़ा पूरतू कर्यु छे। तो हवे अमे आपने बे दृश्य बतावा जई रह्या छे के कई रीते गईकाले जे गाबड़ू पड्यु हतु भापीमां अने त्यां शुं परिस्थिति हती आप जोई शको छो। જ્યારે પણ આ રીતે કેનાલમાં ગાબડા પડતા હોય છે, પાણી ખેતરોમાં વહી જતું હોય છે અને ખેડૂતોને નુકસાન જતું હોય છે, કારણ કે પાક બરબાદ થઈ જતો હોય છે, અને જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ નિગમ હરકતમાં આવ્યું, પરંતુ જે કામ કરવામાં આવ્યું છે માત્ર દેખાડા પૂરતું કરવામાં આવ્યું છે, કારણ કે રેતી નાખી અને તેઓ સંતોષ માની લીધો છે। तो राज्य में वारंवार केनाल में गाबड़ा पड़वानी घटनाओं सामे आवी रही है। छेल्ला केटलाक दिवसों में बनासकांठाना अनेक विस्तार में केनाल में गाबड़ा पड़ा ए प्रकारना दृश्य सामे आव्या। न्यूज 18 गुजराती अनेक वक्त आ प्रकारना अहेवाल प्रसारित कर्या छे। गाबड़ा पड़ता खेडूतोना उभा पाक में पाणी फरी वळे छे, जेना कारणे आर्थिक नुकसानी वेठवानो वारो आवे छे। खेडूतोनो आरोप छे के तंत्रनी बेदरकारीना कारणे गाबड़ा पड़ी रह्या छे। वारंवार रजूआत करवा छतां पण तंत्र कोई ज कामगीरी हाथ नथी धरी रह्युं। અને હવે વાત કરીશું ખાડા રાજની। છોટા ઉદેપુરના બોડેલીથી રાજ ખેરવા વચ્ચે બની રહેલ માર્ગ લોકોના માથાનો દુખાવો બની ગયો છે। દોઢ વર્ષ પહેલા ધારાસભ્યે ખાતમુહૂર્ત કરીને રોડ બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી। છેલ્લા 8 મહિનાથી અચાનક આ રોડની કામગીરી બંધ થઈ જતા આલી ખેરવા ગામની 6 સોસાયટીના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। એક તરફ રસ્તો બનાવવાના કામમાં સોસાયટીના લોકોએ દબાણ કર્યું હોવાનું કહી અને કામ રોકી દેવાયું, બીજી તરફ કોઈપણ પ્રકારનું દબાણ ન હોવાનું સોસાયટીના લોકો દાવો કરી રહ્યા છે। એમ્બ્યુલન્સ ગાડી બી નથી આવતી ને કોઈ મોટરસાયકલ પર બી જઈ નથી શકતું, તો તમે એનો નિકાલ લાવો ને આ અધૂરો રોડ અધૂરો જ છે। 15 મહિનાથી જે મુશ્કેલી અમને પડી છે ને બધાને પડે છે તે તમે ધ્યાનમાં લો। બહુ વાદ વિવાદ ચાલુ રહ્યું થઈ ગયું છે અને આ રોડ અટકાઈ દીધું છે, ખરેખર અમને બહુ તકલીફ છે। ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું તે વખતે એમને ખબર જ હતી કે આ રોડ કેવી રીતે ને એના પછીના કેટલા મીટર પછી બ્લોક નાખવાના એ એમને ખબર જ હતી, પરંતુ અમુક વ્યક્તિના લીધે ત્રણેય સોસાયટીઓના લોકો ઘણા હેરાન થાય છે। તો અભયસિંહ તડવી સાહેબ આ પર્સનલી આ રોડ પ્રત્યે એમનું ધ્યાન દોરે અને ટીડીઓ ડીડીઓને કહીને કલેક્ટર સાહેબને કહીને ફરી આ રોડ ચાલુ કરાવે એવી અમારી નમ્ર અપીલ છે। દબાણોના નામે એ લોકો અમે ટીડીઓને પણ મળી આવ્યા છે, પણ દબાણોના નામે અમુક તત્વો રાજનીતિ કરી રહ્યા છે। બ્લોક નાખવાની વાત છે પણ 5.5 મીટરનો રોડ મંજૂર થયો છે, એમાં કોઈ બી જાતનું દબાણ નથી, છતાં બી 9 મહિનાથી હેરાન કરવામાં આવે છે। તો આ સમગ્ર વિવાદ વચ્ચે રસ્તાની કામગીરી બંધ થતા વાહન ચાલકોને ભારે સમસ્યા થઈ રહી છે। ચોમાસામાં અહીં પાણી ભરાવવાની સમસ્યા પણ ઊભી થાય છે। વારંવાર પાણીની લાઇન તૂટી જતા અહીં પીવાના પાણીમાં ગંદુ પાણી ભર્યું હોવાના અંગે પણ સ્થાનિકોનો આરોપ છે। સરપંચ પણ આ ખાડા કાન કરતા હોવાની ફરિયાદો થઈ રહી છે। તેવામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટે અહીંના સ્થાનિકોએ માંગ કરી છે। સુરતમાં રોગચાળો ફરી વકરી રહ્યો છે, તે વચ્ચે ઝેરી મેલેરિયાના કારણે એક બાળકીનું મોત થયું છે અને 5 વર્ષની બાળકીને 1 અઠવાડિયાથી તાવ આવતો હતો, રિપોર્ટ કરાવતા ઝેરી મેલેરિયા હોવાનું સામે આવ્યું છે। નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે, અગાઉ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સારવાર કરાઈ હતી। મૃતક બાળકીના 2.5 વર્ષના ભાઈને પણ ઝેરી મેલેરિયા થયો છે।
બાળકીના ભાઈ નવી સિવિલ હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે. કમોસમી વરસાદના કારણે રોગચાળામાં વધારો થવાની શક્યતા છે અને તેવામાં લોકોને સચેત રહેવા ડોક્ટર તરફથી અપીલ કરાઈ છે. जब 8:30 बजे के करीब लाए तो ब्रॉड डेड कंडीशन में लाए गए थे. उसके साथ उसका जो भाई जो 2.5 साल का है, ऋतिक करके नाम है, वो भी लाया गया था और हमारे यहाँ पीडियाट्रिक्स डिपार्टमेंट में एडमिट किया गया और ओवरऑल उसको फाल्सिफारम मलेरिया, जो सेरेब्रल मलेरिया, जेरी मलेरिया बोलते हैं. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. ભાજપની આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગાંધીનગરના સેક્ટર 24 ખાતે પહોંચી સરકારની 13 યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરાયું. ગાંધીનગરના સેક્ટર 24માં યાત્રા દરમિયાન વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલની નવી ઓફિસનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું. 5 માળની આ ભવ્ય બિલ્ડિંગ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. સમગ્ર ઓફિસને સીસીટીવીથી સજ્જ કરાઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રિસેપ્શન, પ્રથમ માળે ઓફિસના અન્ય લોકો માટે કેબિન, બીજા માળે ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ, ત્રીજા માળે મીટિંગ રૂમ, ચોથા માળે જિગ્નેશની ઓફિસ અને 5મા માળે સીઆર પાટીલની ઓફિસ બનાવાય છે. ખેડાના કપડવંજમાં 500 કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. કપડવંજ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને 500 કાર્યકરોએ ભાજપમાં જોડાઈને ભગવો ખેસ ધારણ કર્યો. કેટલાક કોંગ્રેસ સાથે છેડો પાડીને આવ્યા, કેટલાક એપીએમસીના લોકો આવ્યા, કેટલાક સંગઠનમાંથી આવ્યા, કેટલાક અમારા હતા એ ઘર વાપસી કરી. એમ અમારા માટેથી જે આવેલા છે ગમે ત્યાંથી આવે. આપણે તો પરિવાર તરીકે પાર્ટી ચલાવીએ છીએ, નવા આવેલા છે એ પણ અમારા માટે એટલા સન્માનની છે. રાજ્યના સૌથી મોટા ક્રિમિનલ કોર્ટ બાર મેટ્રો કોર્ટની બાર એસોસિએશનની ચૂંટણી 15 ડિસેમ્બરે યોજાશે. પ્રમુખ ઉપપ્રમુખ સહિત 7 પદ માટે ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનરે માર્ગદર્શિકા દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવાર અને તેમના સમર્થકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં કોઈને હાનિ પહોંચે તે પ્રકારના લખાણ ઉપર પ્રતિબંધ છે. તે ઉપરાંત વકીલ ઉમેદવારની પ્રતિષ્ઠાને હાનિ થાય તેવા કૃત્યો પર પણ પ્રતિબંધ મુકાયો છે. મેટ્રો કોર્ટ બાર એસોસિએશનમાં કુલ 7,500 વકીલો છે, જેમાં 5,500 નોંધાયેલા મતદાર છે. 4 થી 8 ડિસેમ્બર સુધીમાં વકીલો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. તારીખ 4 થી 8 ડિસેમ્બર સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. 12મી તારીખ સુધી ઉમેદવારી પરત ખેંચી શકશે. 10 દિવસ સુધી ચૂંટણી પ્રચાર માટેનો સમય ચૂંટણી કમિટી તરફથી. રાજ્યમાં અલગ અલગ 40થી વધુ સ્થળોએ આઈટીના દરોડા. આરઆર કાબેલ ગ્રુપને ત્યાં આઈટીના દરોડા. વડોદરા, અમદાવાદ, સુરત, સલવાસમાં તપાસ. મુંબઈમાં પણ આવકવેરા વિભાગની તપાસ. ગ્રુપના ચેરમેન રમેશ કાબરા સહિત ડિરેક્ટર ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં પણ તપાસ કરાય છે. કેબલના ધંધા સાથે સંકળાયેલા ગ્રુપ પર તપાસ કરાય છે અને મોટા પાયે બેનામી વ્યવહાર મળવાની પણ સંભાવના છે. વડોદરાના આરઆર કાબેલ ગ્રુપમાં આઈટીનું સર્ચ ઓપરેશન છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ અને મુંબઈમાં 40 સ્થળોએ સર્ચ ઓપરેશનની કાર્યવાહી. ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડાયરેક્ટર અને ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં પણ તપાસની કાર્યવાહી કરાય છે. કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલા ગ્રુપમાં મોટા પાયે બિનામી વ્યવહાર મળવાની શક્યતા છે. અને હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. આરઆર કાબેલ ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા. ચેરમેન, ડિરેક્ટર, ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં તપાસ. આણંદના ઓડગામે વિજિલન્સ ટીમ અને જનતા વચ્ચે ઘર્ષણ. વિદેશી દારૂને લઈને વિજિલન્સે કરી હતી રેડ.
પોરબંદર માર્કેટયાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન, 20 કિલો કેરીનો 30,000 ભાવ બોલાયો. દર્શકો માટે સમસ્યા પણ ઉભી થઈ હતી. વારંવાર પાણીની લાઈન તૂટી જતા અહીં પીવાના પાણીમાં ગંદુ પાણી ભળ્યું હોવા અંગે પણ સ્થાનિકોનો આક્ષેપ છે. સરપંચ પણ આંખ આડા કાન કરતા હોય તેવી ફરિયાદો લોકો કરી રહ્યા છે. તેવામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા અહીંના સ્થાનિકોએ માંગ કરી છે, પણ કોઈને આ લોકોની અવદેશાની પડી નથી. હવે તેમની વાત સાંભળશે કોણ, તે આ વિસ્તારના લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં બે આખલા ભર બજારે બાકડ્યા. હાઈવે પર લડાઈ કરતા બંને આખલા બજાર સુધી પહોંચ્યા. રાહદારીઓને અને અનેક વાહનોને અડફેટે લીધા. આખલાઓની લડાઈમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અરવલ્લીના મોડાસામાં રખડતા આખલા યુદ્ધનો વિડિયો સામે આવ્યો. મોડાસા તાલુકા પંચાયત સામે બે આખલા સામસામે બાકડ્યા. રોડ વચ્ચે આખલા બાખડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જાફરાબાદના લુણસાપુરમાં કંપનીની કોલોનીમાં બે સિંહો ઘૂસ્યા હોવાનો વિડિયો સામે આવ્યો. કંપનીની રેસિડેન્સ કોલોનીમાં સિંહો ઘૂસતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કોલોની બહાર નીકળવા સિંહે અંદર દોડધામ કરી. રાજકોટમાં બેફામ કારે વધુ એકનો ભોગ લીધો. ઘંટેશ્વર પાર્ક પાસે સ્કોર્પિયો કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ. ગમખ્વાર અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. ગાંધીનગરમાં રાંધેજા પેથાપુર રોડ પર કાર પલટી, કારમાં સવાર દંપતિ અને બાળકીને નાની મોટી ઇજાઓ પહોંચી. ગાંધીનગર મનપાના ચેરમેને પોલીસ મદદ અપાવી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા. સાબરકાંઠામાં એસટી બસ પલટતા અકસ્માત સર્જાયો. ખેડ બ્રહ્માના દુધેલી ગામ નજીક બન્યો બનાવ. બસ પલટી જતા 12 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા. ખેડ બ્રહ્માથી અંબાજી તરફ જતી એસટી બસનો અકસ્માત સર્જાયો. ખેડાના ગળતેશ્વરના મેનપુરા પાસે બે ખાનગી બસનો અકસ્માત. અમદાવાદ ઇન્દોર હાઈવે પર થયેલ અકસ્માતમાં 25 પ્રવાસીઓ ઘાયલ થયા. તમામ ઘાયલ મુસાફરોને અમદાવાદ ગોધરાની હોસ્પિટલમાં ખસેડાયા. ગાંધીનગરમાં આદિવાળા ચોકડી પાસે ટ્રક અને મોપેડનો અકસ્માત. આઈસર ટ્રકની અડફેટે આવતા 24 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પત્નીને મળવા આદિવાળા જતા યુવાનના મોતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બનાસકાંઠાના વાવ સુઈગામ હાઈવે પર અકસ્માત સર્જાયો. ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવક અને મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું. વડોદરાના સોમા તળાવ બ્રિજ પર ટેમ્પો ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત થયો. એક હાથી દિવ્યાંગ ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઘટનામાં ડ્રાઈવરને માથા અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી. વડોદરામાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત. અમિતનગર બ્રિજ પાસે ચાલકે કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ વૃક્ષ સાથે અથડાઈ. દર્દી અને ડ્રાઈવરને ઈજા પહોંચતા સ્થાનિકોએ હોસ્પિટલ પહોંચાડ્યા. અમદાવાદ શહેરમાં ગીતા મંદિર પાસે બન્યો આગનો બનાવ. લાઠી બજારમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચી કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહીં. રાજ્યમાં માવઠાના બાર બાદ હવે કાતલ ઠંડી, કહેર વર્તા આવશે. રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો. લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાનું અનુમાન વ્યક્ત કરાયું. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીની શરૂઆત થઈ. અમદાવાદમાં ભેજવાળા વાતાવરણ સાથે પવન ફૂંકાતા ઠંડી અનુભવાઈ. રાજકોટ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. કાલાવડ રોડ, મેટોડા, જીઆઈડીસી વિસ્તારમાં પણ હિલ સ્ટેશન જેવું નજારું જોવા મળ્યું. ઝાકળ વરસાને લઈને ગુલાબી ઠંડીના અહેસાસની સાથે આહલાદક નજારો પણ જોવા મળ્યો. વડોદરાના ડભોઈમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. શિનોર ચોકડી, રેલવે સ્ટેશન વિસ્તાર, બેઘા ચોકડી સહિત અનેક વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું હતું. લો વિઝિબિલિટીથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી. પંચમહાલમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણ પલટાયું. વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધતા ગાઢ ધુમ્મસ છવાયું. પંથક સફેદ ચાદરમાં લપેટાતા હિલ સ્ટેશન જેવો આહલાદક નજારો જોવા મળ્યો. પંચમહાલના વાતાવરણમાં પલટો ખેડૂતો માટે બન્યો ચિંતાનું કારણ. તુવેર અને કપાસના તૈયાર પાકમાં ધુમ્મસથી જીવાત પડવાની ભીતિ સતાવી રહી છે ખેડૂતોને. મહામુલા પાકમાં કરેલ ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ. કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોએ વળતરની માંગણી કરી. બનાસકાંઠામાં ખેડૂતોને બટાકા, એરંડા સહિત પાકની નુકસાની વેઠવાનો વારો. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું.
સુહાન ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુરેન્દ્રનગરમાં ચોટીલાના દેવસર ગામમાં ખનીજ માફિયાઓ તરખાટ મચાવી રહ્યા છે. ખનીજ માફિયાના ત્રાસથી કંટાળી ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે. ગ્રામજનોને બંદૂક બતાવી વારંવાર ખનીજ માફિયા ધમકી આપે છે તેવો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. આ ઉપરાંત ગામતળમાં આવેલા મકાનો પર ગેરકાયદેસર કબજો લઈ અને લીઝ માટે અપાયેલી જમીન સિવાયની અન્ય જમીનોમાં પણ ખોદકામ કરતા હોય તેવા આક્ષેપ કર્યા છે. અનેક વખત રજૂઆત કરાયા છતાં પણ બેફામ ખનીજ માફિયા સામે કોઈ જ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ છે. લેખિતમાં કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે. 3-4 વર્ષથી આય છે અને ખોટું દબાણ કરેલું છે અને ખોટો અવારનવાર ગામ લોકોને ધમકીઓ આપે છે અને ગામમાં અહીંયા જે તે અમારા મકાન હતા એ બધા પડાવી આપેલા છે. અત્યારે હવે આ ગરીબ માણસોના મકાન ખાલી કરાવ્યા છે અને ખોટી ધાક ધમકીઓ જ આપે છે અવારનવાર. આવું કોઈ રિવોલ્વર દેખાડે છે કે જોટો દેખાડે છે કે કોઈ તલવારું લઈને દોડે છે, આવા લોકો લુખા તત્વો જે કાંઈ ગામમાં આવે છે એ લોકોને કોઈને લીઝ ન આપવી કે કોઈને સ્ટોક રજીસ્ટર પાસ ના કરાવવું એવી અમારી ગામ લોકોની માંગ છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માત. હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે અકસ્માતનો આક્ષેપ લાગ્યો છે. હાઈવે પર બે કાર વચ્ચે થયો હતો અકસ્માત. રોડનું કામ ચાલતું હતું અને બાજુમાં કાળા રંગના બેરલ મુકાયા હતા. રાત્રિના સમયે બેરલ ન દેખાતા બે કારનો અકસ્માત થયો. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અન્ય વાહન ચાલકોએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો. નેશનલ હાઈવે પર અકસ્માતના કારણે વાહન ચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો અને હાઈવે ઓથોરિટીની બેદરકારીના લીધે અકસ્માત થયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રાત કો ક્યુ નહીં હટાયા? ये पूरा लगा हुआ है सर परमानेंट की ये रात को पर रात को तो ये रोड चालू था ना, फिर उस साइड क्यों बंद करके रखा रोड? वो तो थोड़ा क्लियर हो गया इसलिए क्या होना फिर बंद करना है. तो पूरा आपको लगा हुआ था ये पूरा मतलब पूरा लगा हुआ था बरोबर. तो आप लोगों को हटाना पड़ता है ना. ये गाड़ी आ रही है, ये झंडी तो अभी आपने खड़ी की ना आपने. ये झंडी कब खड़ी की आपने? ये झंडी कब खड़ी की? पूरा लगा हुआ था. कितने महीने से काम चल रहा है? कितने एक्सीडेंट हुए हैं यहाँ पे आगे के पुल पे और वहाँ पे? कितने टोटल कितने एक्सीडेंट हुए? पुलिस वाले बता रहे थे. पता नहीं है, ठीक है, आपको नहीं पता मतलब क्या हो रहा है आपको कुछ मालूम ही नहीं. कितने गाड़ियाँ के एक्सीडेंट हुए क्या हो रहा है मतलब यहाँ का जो ये लोकल धारासभी है, यहाँ का कोई पुलिस वाला है या कोई आपके साथ मिला हुआ है कि आप लोगों को कुछ बोलता नहीं? બુલેટિન ના અંતમાં નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આરઆર કાબેલ ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા, ચેરમેન, ડિરેક્ટર, ડિસ્ટ્રીબ્યુટર્સ ને ત્યાં તપાસ. આણંદ નાવડ ગામે વિજિલન્સ ટીમ અને જનતા વચ્ચે ઘર્ષણ. વિદેશી દારૂને લઈ વિજિલન્સે કરી હતી રેડ. પોરબંદર માર્કેટયાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન. 20 કિલો કેરીનું બોલાયો 30,000 ભાવ. દર્શકો માટે દ્વારકા જિલ્લા